બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આજે ગૌશાળાના સંચાલકોએ ભેગા થઈ લાખણી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં લાખણી તાલુકામાં કુલ 19 જેટલી ગૌશાળાઓ આવેલી છે અને આ ગૌશાળાઓમાં ગાયોના દેખભાળ કરવામાં આવી રહી છે વરસાદ ખેંચાતા ઘાસચારાની ખૂબ જ તંગી વર્તાઈ રહી છે અને ગાયોના ઘાસચારા માટે લોકફાળાથી પહોંચી વળાય તેમ નથી તો બીજી બાજુ કોરોનાને કારણે આવકમાં પણ ઘટાડો થયો છે તેથી ગૌશાળાની ગાયોનો નિભાવ કરવો ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે ગૌશાળાની ગાયોનો નિભાવ થાય તે માટે ગૌશાળાના સંચાલકો દ્વારા સરકારને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે ત્યારે આજે ફરીથી લાખણી તાલુકાની ગૌશાળાના સંચાલકો એકઠા થયા હતા અને ગાયોના નિભાવ માટે સરકાર તરફથી સહાય પૂરી પાડવામાં આવે અને આ વર્ષે નહિવત વરસાદના કારણે લાખણી તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી અપીલ કરી હતી તેમજ સમગ્ર દેશમાં ગાયને ગૌમાતાનો દરજ્જો આપવાની માંગ ઉઠી રહી છે ઇલાહાબાદે કોર્ટે પણ ભારત સરકારને ગાયમાતા તરીકે માન્યતા આપવા સરકારને ટકોર કરી છે જેને અનુલક્ષી આજે લાખણી તાલુકાના તમામ ગૌશાળા સંચાલકોએ પણ માંગ કરી છે કે ગુજરાત સરકાર ગાયને માતાનો દરજ્જો આપે લાખણી તાલુકાની તમામ ગૌશાળાના સંચાલકો ભેગા મળી અને અમે મામલતદાર ઓફિસે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને એવી માગણી કરી છે કે અમારા લાખણી તાલુકામાં વરસાદ બહુ ઓછો છે તો લાખણી તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરી અને દરેક ગૌશાળાને સરકાર સહાય આપે અને બીજી અમારી માગણી એવી છે કે ગાય માતા છે ગાયને પશુ ન ગણે અને ગાયને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરે એવી અમારી બધાની માગણી છે અને વિનંતી છે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાની તમામ ગૌશાળાના સંચાલકો મામલતદાર ઓફિસે આવી અને આવેદનપત્ર આપેલ છે કે વરસાદ નહીં હોવાથી અહીંયા દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે તો સરકાર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા બધા ભેગા થઈને કે તાત્કાલિક જાહેર કરે દુષ્કાળ જાહેર કરી અને ઘાસચારાઓ પૂરતો પૂરો કરે ગૌશાળાની અંદર ઘાસચારાની પૂરી તંગી હોવાથી તાત્કાલિકના પગલાં લઈ અને જરૂરી અહીંયા ઘાસચારો પૂરતો પહોંચાડે એવી વિનંતીથી તમામ સંચાલકો અહીંયા ભેગા થઈને આવેદનપત્ર આપેલ છે બીજું વધારે ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે પણ આવેદનપત્ર ભેગું આપેલ છે એટલે સરકારશ્રીને વિનંતી કે ઝડપી આના પગલાં લે અને અમારી આ સહાય ગૌશાળાની બધી પૂરી કરે તાત્કાલિક એવી વિનંતી